નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીનું મહાપર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે દેવ દિવાળીની ઉજવણી કરાઈ. નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના મહાપર્વને લઈને ભક્તોનું ગોળાપૂર ઉમટી આવ્યું હતું. સંતરામ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સંતરામ મંદિરમાં દર વર્ષે દેવ દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. 1,25,000થી પણ વધારે દીવા પ્રગટાવી અને ભક્તોને એ ધન્યતા અનુભવી હતી. સંતરામ મંદિરમાં સમાધિ સ્થાન હોવાથી દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. 192 વર્ષથી નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના મહાપર્વની ઉત્સવ વેર ઉજવણી કરવામાં આવે છે અને ભક્તો ધન્યતા અનુભવે છે. આમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં દેવ દિવાળીના મહાપર્વ નિમિત્તે 1,25,000થી પણ વધારે દીવાઓ પ્રગટાવી દેવ દિવાળીની ઉત્સવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મને આજના પર્વ નિમિત્તે બધા ઘણી બધી સંખ્યા લાખો સંખ્યામાં દર્શન આવ્યા છે અને મહારાષ્ટ્રીએ પણ સાંજે દર્શન આપ્યા છે. દરેકે દર્શનનો લાભ લીધો છે અને સાંજે એક બધા દર્શન કરે છે. આવી નવે આભારથી મને હમણાં ધન્યદાર દર્શન થાય છે. મંત્ર છે સંતરામ મારા સત્ય છે. આ મંત્ર દેશ વિદેશમાં ગુંજી રહ્યો છે. જ્યારે તમે જ્યારે નીચે નિહાળી રહ્યા છો અનેક ભાવિ ભક્તો જે દર્શન આપે ઉમરી રહ્યા છે. આજ કી બાત નડિયાદ થી કેમેરામેન રાજુ ગોહિલ સાથે કલ્પેશ પટેલ. સમાજ સેવાના અનેક પ્રકલ્પો ચાલે છે અને જ્યારે આ અખંડ જ્યોતના દર્શન કરીને લોકો પોતાને ધન્ય સમજે છે એવા આ શુભ દિને હજારોની સંખ્યામાં આપ દીપ પ્રાગટ્ય જોઈ રહ્યા છો ત્યારે આજના આ શુભ મંગલ દિને હું મારા શ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ મળે અને આપના આશીર્વાદ થકી ગુજરાતની જનતાની આ વિકાસ યાત્રા સતત ચાલતી રહે અને આપના આશીર્વાદ થકી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દેશની સેવા કરવાની અનેક ગણી શક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું. એવું જ આપણું લોકતંત્રનું લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણીનું પર્વ થોડા જ દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. આમ કહીએ તો એની જાહેરાત પણ થઈ ગઈ છે. એવા સમયે હું ગુજરાતની જનતાને ખૂબ નમ્ર ભાવે અપીલ કરું છું કે આપ ગુજરાતની સૌ સમજદાર સ્થાન ધરાવતી અને એક પ્રકારે વિકાસને સમર્થન કરતી વિકાસને સમજતી જનતા છો ત્યારે આપના આશીર્વાદ પણ વિકાસને સમર્થન કરતા અને સમર્થન આપના
થકી આપના આશીર્વાદ થકી જે ગુજરાતનો વિકાસ થયો છે એને અનેક ગણું બળ મળે એવા આશીર્વાદ પણ આપ આપો અને આ મહાપર્વમાં એક ઉત્સવની જેમ આપ સૌ જોડાઓ એવી આપને અપીલ કરું છું, વિનંતી કરું છું, નમ્ર ભાવે પ્રાર્થના કરું છું.